जामनगरना सुभाष ब्रिज पास भारतवास में गई रात्रि एक युवा ने बोथट पदार्थ ने कोई हथियार वड़े मार मारी ढीम ढाड़ी देता दौड़धाम मची गई थी। आ मामले दंपति सहित पांच सामे गुनो दाखिल कर आड़संबंधना मामले हत्या पुलिस चौपड़े जाहिर थयुं छे। बनावना पगले भारे चकचार मची जवा पामी छे। ताजेतर में सिल्वर पार्क में साड़ी छरी घा झीकी ने बनेवीए हत्या करवानो बनाव ताजो छे। त्यां वधु एक बनाव बहार आव्यो छे। जाणवा मळती विगत मुजब जामनगरना सेंट्रल बैंक पासे आवेल लुहार सार रोड मठफड़ी में रहता हरगोविंद देवीदास आचार्य उम्र वर्ष 81 नामना प्रौढ सिटी ए डिविजन में आईपीसी कलम 302, 143, 147, 148, 149 तथा जीपी एक्ट 135(1) मुजब भारतवास में रहता नरेश बिद्याणी जमना उर्फे जिग्ना नरेश बिद्याणी सुजल नरेश बिद्याणी तथा जामनगर नो रवि अने प्रथम मंगे आ पांच विरुद्ध फरियाद नोंधावामां आवी छे। विगत अनुसार फरियादी पुत्र मेहुल आचार्य अने आरोपी जमना उर्फे जिग्ना वच्चे प्रेम संबंध अने तेनी जाण जमनाना परिवार ने अने फरियादीना परिवार ने थता मेहुल अने आरोपी जमना वच्चे अवारनवार झगड़ा थता होय छे। મેહુલના કારણે આરોપી જમના અને તેના પતિ નરેશ તથા દીકરા સુજલ અને સુજલના મિત્રો એક સંપ કરી ગેરકાયદેસર મંડળી રચી વિક્ટોરિયા પુલ પાસે ભારતવાસમાં કોઈ પ્રાણઘાતક હથિયાર વડે માથા આંખ પાસે હાથ પગ અને શરીરના ભાગે હુમલો કરી મરણતોલી જાવ કરી મેહુલનું ઢીમ ઢાળી દીધું હતું। આ ફરિયાદના આધારે સિટી એપીઆઈ એમજે જલુ અને સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। આ બનાવના પગલે ભારે ચકચાર મચી જવા પામી છે। બનાવની જાણ થતાં અને ઉપરોક્ત ફરિયાદના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી અટકાયત લીધી છે અને આગળની તપાસ વધારી છે। આ બનાવ શહેરમાં અરેરાટી વ્યાપી રહી છે। હરગોવિંદભાઈ દેવીદાસભાઈ આચાર્યની ફરિયાદ છે કે તેના પુત્ર મેહુલભાઈ ને જમનાબેન તથા નરેશભાઈ બદિયાણી બંને પતિ પત્ની છે, તેમણે તેનું મૃત્યુ નિપજાવી વિક્ટોરિયા પુલ પાસે તેની લાશ ફેંકી દીધેલ હતી। તપાસ દરમિયાન જાણવા મળેલ છે કે જમનાબેન તથા મરણ જનાર મેહુલભાઈ છે તેમની વચ્ચે અનૈતિક સંબંધો હતા। તેઓના કારણે વારંવાર ઝઘડાઓ પણ થતા હતા અને ગઈકાલે આ જમનાબેન તથા મેહુલને સંબંધો હોય, મેહુલ ભુજ ખાતે રહેતો હોય, તેઓ જમનાબેન નરેશભાઈ ભુજ ખાતે ગયેલ હતા અને મેહુલને વાતોમાં વાતોમાં ભોળવી અને જામનગર આવવા માટે સમજાવેલો, તેની સાથે આવેલો અને તેને ત્યાં લાલવાડી આવાસમાં લઈ ગયેલા। ત્યાં તેને મારકૂટ કરેલી, મારકૂટ કર્યા બાદ તેને એક ગાડીમાં લઈ અને વિક્ટોરિયા પુલ પાસે તેની લાશ ફેંકી દીધેલ હતી અને તેના પિતાને સામેથી ફોન કરી જમનાબેને જણાવેલ કે તેના દીકરાને મારીને અહીંયા નાખેલ છે, તેને લઈ જાય। ત્યારે હરગોવિંદભાઈ ત્યાં સ્થળ ઉપર આવેલા, તેઓએ આરોપીઓને જોયેલા અને એ બાબતેની તમામ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ આપેલ છે। તપાસ દરમિયાન અન્ય ત્રણ આરોપીઓની તપાસ કરતાં તેઓની ઉંમર 18 વર્ષથી ઓછી છે કે જેઓ માઇનોર છે, એટલે હાલ જમનાબેન તથા નરેશભાઈ ને અત્યારે હાલ પોલીસ સ્ટેશને લાવી ક્વોરન્ટાઇન કરી આગળની કાર્યવાહી કરવાની ચાલુમાં છે। મરણ જનાર જે છે મેહુલભાઈ, તે મરણ જનાર મેહુલભાઈના લગ્ન થયેલા હતા અને લગ્ન 4 વર્ષ પહેલાં થયેલા હતા, પરંતુ 6 જ મહિનાની અંદર તેના લગ્ન પણ તૂટી ગયેલા હતા। આમને ઘણા છેલ્લા 1.5-2 વર્ષથી સંબંધ હતા અને મેહુલને જ્યારે પૈસાની ધંધો કરવા જરૂર હતી ત્યારે તેના પિતા પાસે પૈસાની માંગણી કરેલી, તેના પિતાએ તેને પૈસા પણ આપેલા। થોડા સમય બાદ તેના પિતાએ ધંધા બાબતે ઉઘરાણી કરેલી કે ધંધામાં તારી કેવી પ્રગતિ છે, ત્યારે તેણે કહેલ કે પૈસા એ જિજ્ઞા એ મારી પાસેથી મને બ્લેકમેલ કરી અને પડાવી લીધેલ છે। એટલે આ મેહુલ જિજ્ઞા પાસે પૈસા માંગતો હતો અને જે પૈસા ન આપવા પડે તે એટલા માટે બંને પતિ પત્નીએ ભેગા મળી તેનું મર્ડર કરી નાખ્યું છે। હર્ષલ ખંડેડિયાનો રિપોર્ટ જામનગર।